काफी मांग रहा हूँ। નો પરિચય આપજો। પ્રકાશભાઈ જયરામ ભાઈ રફાડી। આજે જે સાપુરમાં જે બનાવ બન્યો છે હુમલાનો, શું છે અને શું વિગત છે? આ બનાવમાં માહિતી એવી છે સાહેબ કે હું ઢોર રાખે મારું ગુજરાન ચલાવું છું, જે ગાયો પકડવાના જે વહીવટદાર છે ભરતભાઈ શક્કરભાઈ રફાડી, એ ત્યારનો એક મહિનાથી મારી પાછળ પડી ગયો હતો કે 10,000 રૂપિયા ભરાના આપે તો તમે હું સાહેબ પૈસા આવતો નહોતો। અગાઉ પણ 30 તારીખે મારી સાથે મારામારી કરવા આવેલો, પણ જ્યારે હું બચીને ભાગી ગયો હતો આજે લોકો મને સાપુર એ જગ્યાએ પકડીને માર્યો। કેમ માર્યો છે ને જે શું વિગત છે, બનાવની વિગત શું છે? બનાવની વિગત એ છે કે હું ગાયો રાખું છું, કોઈ લગાને ભરણ આપતો નથી, એટલે એને કીધું કે તું ભરણ નહીં આપે તો અમે તને મારીશું, એ જ મને મારવા આવ્યા હતા। તો આજે જે મારવા આવ્યા છે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમો પણ હતી? એમની ટીમ ત્યાં આગળ ઊભી હતી। ઊભી હતી તો એમાં ઇન્ચાર્જ કોણ હતા? તો એમણે એમણે એટેક કરવાયું છે કે એ લોકો મળીને તમારા ઉપર એટેક કર્યો? એ એની રીતના આવ્યો હતો, ભરત ક્રેટા ગાડી હતી GG18B76 ત્રણ જણા હતા। પછી એ લોકો આ ડાયરેક્ટ મને કહે કે ભાઈ બોલ પૈસા આપવાના છે, મેં કીધું સાહેબ મારા પાસે પૈસા નથી, તો તરત મને મારે અને મારા ઘરમાંથી 3,000 રૂપિયા હતા એ ભાઈ લોકો કાઢી લઈ ગયા। તો એમાં જે ઇન્ચાર્જ હતા FM કુરેશી એ ત્યાં હાજર હતા? તો એમની હાજરીમાં બધું થયું છે? આ બનાવ જે બન્યો છે તમારી જોડે, એમાં ભરત અને પ્રોટેક્શન અધિકારી FM કુરેશીની મિલી ભગત લાગે છે? તો સાહેબ ગાયો રાખું છું, મને ખબર નથી એમની મિલી ભગત છે કે નહીં, મારા કામમાંથી જતો નથી। તમારા જોડેથી પૈસાની માંગણી કોણે કરી? મારા ભાઈ પૈસાની માંગણી ભરતે કરી। અચ્છા, હવે જે ફરિયાદી લખાવશો તો કોના ઉપર ગુનો દાખલ કરાવશો અને કઈ ફરિયાદ લખાવશો? ભરતભાઈ શક્કરભાઈ રફાડી પર ગુનો દાખલ કરાવી, મારા ભાઈ પૈસા માંગ્યા અને મારા ભાઈ જબરજસ્તીની જગ્યામાંથી 3,000 રૂપિયા કાઢી લીધા।